શ્રી ગણેશાય નમઃ. કેમ છો? આશા રાખું છું કે આપ બધા મજામાં હશો. આજે આપણે આવીએ દૈનિક રાશિફળ 7 જૂન 2021 માટે. મેષ રાશિ. ગણેશજી કહે છે કે આજે તમારું મન પ્રસન્ન રહેશે. ધર્મ અને આધ્યાત્મિકતા તરફ તમારી શ્રદ્ધા વધશે. વેપાર અને વ્યવસાય આજે સામાન્ય કરતાં વધુ સારી રીતે આગળ વધશે. આજે લાંબા સમય પછી જૂના પરિચિતો સાથે મુલાકાત કરશો. વૃષભ રાશિ. ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે લાભ લાવશે, પરંતુ તમારે કોઈ ચોક્કસ કાર્યની રાહ જોવી પડશે. રોકાણ કરવામાં અચકાશો નહીં, તમને મૂડી રોકાણો માટે અનુકૂળ પરિણામો પણ મળશે. આનંદ અને ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ ખરીદી શકાય છે. મિથુન રાશિ. ગણેશજી કહે છે કે તમારા માટે આજનો દિવસ શુભ રહેશે. ધંધા અને ધંધામાં અપેક્ષિત સફળતાથી તમે સંતુષ્ટ થશો, પરંતુ બેસો નહીં અને લાભ મેળવવાની આશા રાખો. પારિવારિક વાતાવરણ શાંત રહેશે અને તમારા જીવનસાથી સાથે ગીત સ્થળોએ જવાનું ટાળજો. કર્ક રાશિ. ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે પ્રતિકૂળ રહેશે. આજે કાર્યમાં નિષ્ફળતાના કારણે મન નિરાશાથી ભરેલું રહેશે, જેના કારણે આજે તમારામાં ક્રોધની માત્રા પણ વધુ રહેશે. સમસ્યાઓના પૂરતા ઉકેલોના અભાવથી માનસિક અશાંતિ થઈ શકે છે. સિંહ રાશિ. ગણેશજી કહે છે કે આજે તમે અશક્ય કાર્યોને પણ શક્ય બનાવવાનો પ્રયાસ કરશો. વેપારીઓને આજે લાભ મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. પરિવારના કોઈ સભ્યની બીમારી પર ખર્ચ થઈ શકે છે. બાળકના સ્વભાવને જોતા મનમાં હતાશા થઈ શકે છે અને ભવિષ્યના ખર્ચ અંગે ચિંતા થશે. કન્યા રાશિ. ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમે દિવસભર રમૂજ અને મનોરંજનના મૂડમાં રહેશો અને તમારા જુસ્સાને પરિપૂર્ણ કરવા માટે જરૂરી કાર્યોને પણ અવગણી શકો છો. સાંજે અચાનક લાભ થવાની પણ સંભાવના છે. તુલા રાશિ. ગણેશજી કહે છે કે ક્ષેત્રમાં અધિકારીઓ સાથે સારો જોડાણ થશે, જેને પ્રોત્સાહન મળવાની સંભાવના છે. લેખકો અને કલાને લગતા નામાંકિતોને પ્રતિભા પ્રદર્શિત કરવાની તકો મળશે. સાંજે બાળકની બાજુથી અચાનક સારા સમાચાર મળશે. સાંજે નવા સંપર્કને લીધે લાભ થશે. વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે કે આજનો દિવસ વધારે ગુસ્સો થવાના કારણે પરિવાર સાથે કોઈ બાબતે વિવાદ થવાની પણ સંભાવના છે, એટલે મગજ શાંત રાખો. પૈસામાં વધારો થશે. બપોર પછી નોકરીઓ અને ધંધા સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો ઉકેલાશે અને ઓછા ફાયદાની પણ સંભાવના છે. ધનરાશિ. ગણેશજી કહે છે કે કાર્યક્ષેત્રમાં તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો, નહીં તો વરિષ્ઠ અધિકારીઓ સાથે અનબનાવ થઈ શકે છે. દિવસના ઉત્તરાર્ધમ અચાનક મહેમાનોનું આગમન ખર્ચનો ભાર વધારી શકે છે. શક્તિમાં વધારો થશે, જે દુશ્મનોનું મનોબળ તોડી નાખશે. મકર રાશિ. ગણેશજી કહે છે કે આજે તમે તમારા કાર્યમાં વ્યસ્ત રહેશો અને કોઈ પણ વિરોધીની ટીકા અને અવરોધ તરફ ધ્યાન ન આપીને તમારું કાર્ય ચાલુ રાખશો. નોકરી કરતા લોકો માટે પગારમાં વધારો થઈ શકે છે, ખર્ચ થશે પણ થોડોક ફાયદો પણ થશે. કુંભ રાશિ. ગણેશજી કહે છે કે આજે તમારા માટે અનુકૂળ રહીને તમે શારીરિક અને માનસિક સુખનો અનુભવ કરશો. બાળકોને લગતી સમસ્યાઓના નિવારણમાં બપોર પસાર કરવામાં આવશે. કોઈ પણ સ્પર્ધામાં હરીફ વિદ્યાર્થીઓ જીતી શકે છે. સામાજિક ક્ષેત્રે આપેલા યોગદાન માટે તમને પ્રશંસા મળશે. મીન રાશિ. ગણેશજી કહે છે કે આજે તમે મૂંઝવણની સ્થિતિમાં રહેશો. અનિશ્ચિત સ્થિતિમાં રહીને તમારા હાથમાંથી નફોની તકો નીકળી શકે છે, પરંતુ
આજે તમે તમારા સંતોષ પણ સ્વભાવના લીધે ઉદાસ ના થતા. માતાની તબિયતનું ધ્યાન રાખજો. માતા અને વડીલો તમને જે સલાહ આપે એ સલાહને મહત્વપૂર્ણ ગણો અને એ જ પ્રમાણે કાર્ય કરો. તમને જરૂરથી લાભ થશે. ટૂંકમાં આજનો દિવસ આપણા માટે સારું છે. શ્રી ગણેશાય નમઃ.